એક છે ને એવી વાત આજે હું તમને કહી રહ્યો છું કે ઘણા લોકોને નહીં મજા આવે, પણ જે લોકોને નવા નવા લગ્ન થયા છે અથવા જે લોકોને ગર્લફ્રેન્ડ છે તો એ લોકોને આ વાત કદાચ મજા આવશે. તો બીજા બધા લોકો આ વિડીયો સ્કીપ કરશો તો ચાલશે, કોઈ વાંધો નહીં. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. કે સૌથી પહેલાં અગત્યનું છે ને, કોઈ માણસને ખુશ કરવા માટે અથવા તમે બેઠા હોય ને એને મજા આવે તો તમારો કોમન સેન્સ અથવા સેન્સ ઓફ હ્યુમર, કે તમે સારા સારા વાતો કરો ને તો મજા આવે. પછી તમારી પાસે કંઈ ના હોય ને અથવા તમે માણસને કંઈ ના આપો ને તો પણ એ માણસને એટલી જ મજા આવે. એટલે હું તમને પાંચ એક વસ્તુ અથવા પાંચ એક વાત એવી કહું છું કે જે તમે ઉપયોગ કરી શકો છો, અને એ પાછું તમારા રિસ્ક ઉપર. કંઈ પણ થયું તો મારી કોઈ જવાબદારી છે નહીં. પહેલી વસ્તુ છે કે અત્યારે હું કદાચ તમને આખી વાત એવી રીતે કહીશ કે હું મારા વાઇફને કહી રહ્યો છું, અથવા મારી ગર્લફ્રેન્ડ તો કહેવાય પણ વાઇફને કહી રહ્યો છું. તો વાત એવી છે કે મેને પૂછ્યું કે જો આપણે આટલા વર્ષોથી જોડે છીએ તો તને ખરેખર ફાવે છે મારી જોડે? તો પછી એણે વિચાર કર્યો અને પછી કીધું, હા મને ફાવે છે. મેં કીધું, ના ના સાચું બોલ, એવું નહીં કે ખાલી ખાલી તું મને કહી દે કે મને ફાવે છે અને તને ફાવતું ના હોય તો ઓનેસ્ટલી તું મને જવાબ આપ, કોઈ ચિંતા નહીં, મને ખોટું પણ નહીં લાગે. તો એણે કીધું, ના ના 100% મને ફાવે છે, મને સારું લાગે છે. મેં કહ્યું, સાચું? તો ક્યાં સાચું સાચું. મેં કહ્યું, સારું કહેવાય, બેમાંથી એક જણને તો ફાવે છે. શું હોય હસી થોડી વાર માટે. પછી એક બીજી વાત કહું તમને, કે બીજી વાત એવી છે કે મેં એવું કીધું કે એની બર્થડે હતી, મેં કીધું હું એવું ઈચ્છું છું કે કદાચ તું છે ને મોટી IAS ઓફિસર અથવા મોટી મિનિસ્ટર અથવા કોઈ એવા જગ્યાએ તારો જન્મ થયો હોત કે આમ તને લાગે કે તું એક પ્રકારની રાજકુમારી છે અને તું લાઈફમાં એટલી બધી સક્સેસ હોય અથવા તું કોઈ મોટી સિંગર હોય એક્ટ્રેસ હોય તો ખરેખર બહુ જ સારું હોત. તો એણે પૂછ્યું કે કેમ આવું તમે કેમ કહો છો? તો મેં કીધું કે એનું કારણ એ છે કે તો આપણે બંને મળત નહીં. ઓકે, હવે પછી થર્ડ, આ થર્ડ થોડું જોખમી છે અને એ તો તમે ઉપયોગ ના જ કરતા, ખાલી ખાલી હું તમને કહી રહ્યું છું, બરાબર છે? કે એમાં એવું છે કે એક વખત મેં એને કીધું કે આપણે પુષ્મીનો મતલબ શું થાય, પુષ્મી તો એનો મિનિંગ શું થાય? કે કેમ પૂછો છો? મેં કીધું, આ છોકરીને રોજ મેસેજ કરીને આવું લખ્યા કરે છે. આ થોડો જોખમકારક હતો અને તમે કદાચ ના ઉપયોગ કરો તો ચાલશે. પછી એના પછી એક બીજું હતું કે હા, મેં પૂછ્યું કે જો તારા લાઈફમાં તારે કદાચ બધું જ ચેન્જ કરી લેવું હોય, જે તારા ડિસિઝન ચેન્જ કરવાના હોય તો તું કયા કયા ડિસિઝન ચેન્જ કરે? તો કીધું કે એવું કંઈ ખાસ નહીં. મેં મેરેજનું ડિસિઝન શું કરે, ચેન્જ કરે કે ના કરે? તો કે ના ના, હું કે હું આ જ રાખું કે તમારી જોડે જ મેરેજ કરવાનું રાખું. તો મેં કીધું કે તને તને મારી ખુશી જોવા દીધી નથી, આ ડિસિઝન ચેન્જ કરવું જ જોઈએ. પછી હા, પછી એક તો છે ને અત્યારે ખાલી મારા મગજમાં આવ્યું વિડીયો બનાવતા પહેલાં, તો મેં એને કહી દીધું કે જો તને કોઈ હેરાન હેરાન કરતું હોય અથવા તમે કોઈ બ્લેકમેલિંગ કરતું હોય અથવા કોઈ પ્રકારનું ડિસ્ટર્બન કર્યું તો તારા મને કહી દેવાનું, અને જો તારા ચક્કર ચલાવવું હોય તો કંઈ વાંધો નહીં, પણ પકડાઈ ગઈ તો મરી ગઈ, એટલા માટે એના વગર તારે કરવું હોય તો કોઈ ચિંતા નહીં. અને કોઈ પણ તને બ્લેકમેલિંગ કરે અથવા તને એ પ્રકારનું પ્રેશરાઇઝ કરે તો તારે મને કહી દેવાનું. તો કે ઓકે. પછી પાછો હું દર મહિને મને કહું કે તને કોઈ બ્લેકમેલિંગ કરે, કોઈ પ્રેશરાઇઝ કરે તો તારે મને કહી દેવાનું. તો પછી નવા નવા લગ્ન હતા, એક વર્ષ જેવું થવાનું હતું, તો એક વાર કંટાળીને કીધું કે શું દર વખત આવો કીધા કરો? તો મેં કીધું કે ક્યાંક મારા કોઈ બ્લેકમેલિંગ કરે તો તું સપોર્ટ કર, એટલા માટે તને કહું છું. આ ખાલી બધી વાર્તાઓ હતી એટલે કદાચ એને રિયલ લાઈફ જેવું રિલેટ કરતા નહીં, પણ ખરેખર છે ને તમારામાં કોમન સેન્સ અને સેન્સ ઓફ હ્યુમર સારી હોય ને તો તમારી જોડે, જે એવું નથી કહેતો કે છોકરી હોય કે છોકરો હોય, પણ તમારી જોડે કોઈ પણ જે બેસે ને એને મજા આવે કે આ માણસ શું વાત સારી કરે છે, અને શું છે ને લાફિંગ એક પ્રકારનું મેડિટેશન છે. તો એ તમે એક આર્ટ છે. કેટલા લોકોને જન્મજાત આવી ગઈ હોય અને કેટલા લોકોને કેટલીક પરિસ્થિતિઓ પેદા થઈ ગઈ હોય, એવા ફ્રેન્ડ્સ મળ્યા હોય, એવું વાતાવરણ મળ્યું હોય અથવા ઘરમાં એ પ્રકારના વાતાવરણ હોય, એના કારણે એ બધું ક્રિએટ થયું હોય, તો તમે એમાં તમને ખરેખર જો ના હોય તમે ક્રિએટ કરો તો તમને મજા આવશે, અને ખાસ તો તમારા પાર્ટનરને મજા આવશે. કે તમારી પાસે કશું નહીં હોય ને, પણ તમે જો નાની મોટી આવી રીતે વાર્તાઓ કરશો ને તમને સારું લાગશે.
અને એના માટે સૌથી અગત્યની વાત એ છે કે તમારી સામે જે પાર્ટનર છે એને કોમન સેન્સ પણ સારી હોવી જોઈએ અને એને ખબર હોવી જોઈએ કે મજાક ચાલે છે. પછી જો એ પોતે જ ગંભીર સિરિયસ હોય તો દરેક જે મેં તમને વાત કરી એ દરેક વાતે તમને છે ને લાફા અથવા ઝઘડવાનું પાક્કું છે. એટલે જે પણ કંઈ કરો એ તમારા રિસ્ક ઉપર કરજો. તમને ખબર હોવી જોઈએ કે તમારો પાર્ટનર પાર્ટનર સામે તમારી છાપ કેવી છે, એના વિચારો કેવા છે અને એની કોમન સેન્સ કેવી છે. કેટલી વખત આ બધી વાત કરો એને કંઈ ખબર જ ના પડે, જોયા કરે એવું પણ બને. એમાં છોકરી કે છોકરાની વાત નથી, આ બધાની વાત છે. એટલે સારું, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો મને જણાવજો, તો હું આ બીજા બધા આઈડિયા અને બીજી બધી વાતો હું કરીશ. અને તમે લોકો આ બધું ટ્રાય કર્યું તો મને જણાવજો કે તમને કેવું લાગ્યું, મજા આવી કે ના મજા આવી.